કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસ. વિષય પર્યાવરણ આસપાસ અગાઉના પિરિયડ દરમિયાન આપણે પ્રકરણ 7 સુધી ભણી ગયા હતા. પ્રકરણ 7 સુધી ભણી ગયા, એમનું હોમવર્ક કર્યું, બધું કર્યું ને. તો આજે આપણે જોઈશું પર્યાવરણ આસપાસમાં પ્રકરણ 8. કયું પ્રકરણ 8? કયું છે? રિયા પહોંચી મામાના ઘરે. અગાઉમાં રિયાની ટ્રેન મોડી પડી એ વિશે ભણી ગયા. હવે આ પ્રકરણમાં રિયા મામાના ઘરે તો પહોંચી ગઈ, હવે ત્યાં તે શું કરશે, કઈ જગ્યાએ ફરશે, કેવી મજા મસ્તી, શેની સવારી, કઈ જગ્યાએ શું ખાશે, એ બધા વિશે આપણે જાણકારી મેળવીએ. તો આપણે પ્રકરણ 8 રિયા પહોંચી મામાના ઘરે. ચલો, કઈ તારીખે પહોંચી છે? 29 મે. કઈ કેટલા વાગે ટ્રેન ઊભી રહી? 10:25. ટ્રેનની લાંબી યાત્રા પછી અમે વાપી પહોંચ્યા. ટ્રેનની લાંબી યાત્રા થઈ ગઈ પછી કોણ વાપી પહોંચ્યું? રિયા અને તેનું કુટુંબ. રિયા અને તેનું કુટુંબ વાપી પહોંચ્યું. મામાનું ઘર સ્ટેશનથી નજીક હોવાથી મામા અમને લેવા આવ્યા હતા. મામાના ઘરે ગઈ હતી ને, તો મામાનું ઘર સ્ટેશનથી કેવું હતું? એકદમ નજીક હતું, તો એમના મામા એમને લેવા આવ્યા હતા. મામાની સાથે શ્રીલ પણ હતું, એમનો છોકરો શ્રીલ, અને આર્ણવ પણ આવ્યા હતા. શ્રીલ અને આર્ણવ કોણ હતા? મામાના દીકરા, છોકરા હતા. તે બંને પણ આવ્યા હતા. મામા, શ્રીલ, આર્ણવ ત્રણેય જણ રિયાના કુટુંબને લેવા આવ્યા હતા. તે મારા મામાના છોકરા હતા, રિયાના મામાના છોકરા. મને તથા હિમાક્ષને જોઈ તેઓ ખૂબ રાજી થયા. પોતાના જીવડા હતા એટલે એમને જોઈ, ફ્રેન્ડ્સ જેવું સર્કલ થઈ જાય ને, એટલે એમને જોઈ રાજી થયા. અમે એકબીજાને ભેટી પડ્યા. અમે જ્યારે એકબીજાને ભેટી પડ્યા, કોણ કોણ? રિયા, શ્રીલ, આર્ણવ અને રિયાનો ભાઈ હિમાક્ષ જ્યારે એકબીજાને જોઈને રાજી રાજી થઈ ગયા અને એકબીજાને ભેટી પડ્યા. ઘણા દિવસે મળ્યા હોય એટલે અમે સ્ટેશનથી 2 રિક્ષા કરીને મામાના ઘરે પહોંચ્યા. કેટલી? 2 રિક્ષા કરી. કેમ 2 રિક્ષા કરી હશે તમને ખબર પડી? રિયાને 4, એના મામાને 2 દીકરા, 7 જણ. 7 જણ એક રિક્ષામાં માય સમાય નહીં, અને સરકારનો નિયમ મુજબ એક રિક્ષામાં 3 થી 4 જણ જ બેસાડી શકાય, અને આ તો 7 હતા એટલે એમને 2 રિક્ષા કરવી જ પડી. મને ખૂબ ઊંઘ આવી હતી, હું ઊંઘી ગઈ રિક્ષામાં. રિયા તો આખી રાત બધું બહારનો નજારો જોયો, ને પાછી ટ્રેન મોડી હતી, રેલવે સ્ટેશન પર ફરી, એટલે એમ તો ઊંઘ આવી, રિક્ષામાં સૂઈ ગઈ. થોડી વાર પછી મમ્મીએ ઉઠાડી દીધી. મામાનું ઘર આવ્યું એટલે રિક્ષામાં સૂઈ ગઈ હતી રિયા, પછી એની મમ્મીએ ઉઠાડી. મમ્મી પપ્પા નાહીને તૈયાર થઈ ગયા હતા. મામાના ઘરે ગયા પછી મમ્મી પપ્પાને બધા નાહવા ગયા અને નહીં તૈયાર થયા. હું અને હિમાક્ષ પણ નાહીને તૈયાર થઈ ગયા. હિમાક્ષને રિયા બંને પણ મમ્મી પપ્પાની જેમ નાહી ધોઈને તૈયાર થઈ ગયા. એમનું કુટુંબ આખું તૈયાર થઈ ગયું ચારે જણા. પછી અમે બધા સાથે બેસીને ભોજન કર્યું. મામાએ અને પોતાનું કુટુંબ બધા ભેગા મળીને ભોજન કર્યું. મામાએ કહ્યું, બધા થોડી વાર આરામ કરી લો, પછી આપણે દમણ ફરવા જઈશું. શું કીધું? હવે થોડી વાર બધા આરામ કરી લો, કેમ કે ટ્રેનની લાંબી મુસાફરીથી એ લોકો થાકીને આવ્યા હોય. ટ્રેનની લાંબી મુસાફરીથી થાકીને આવ્યા હોય એટલે એમ કહ્યું કે તમે થોડી વાર આરામ કરી લો, પછી આપણે ક્યાં જઈશું? વાપીથી ક્યાં? દમણ ફરવા જઈશું. ક્યાં જઈશું? દમણ ફરવા જઈશું. પછી શું કર્યું રિયાએ અને એના પરિવારે, મામાના પરિવારે બધા ભેગા મળીને? ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. અમે દમણ જવા તૈયાર થયા. થોડી વાર આરામ કર્યો, જમ્યા, જે બધી વાતો કરવાની બધી કરી, અને પછી દમણ જવા માટે તૈયાર ફરવા. મામાનું કુટુંબ પણ અમારી સાથે આવવાનું હતું. હવે કંઈ એકલા રિયાનું કુટુંબ તો જવાનું ન હોય, મામાનું કુટુંબ પણ જવાનું હતું એટલે બધા તૈયાર થઈ ગયા હતા. અમે રિક્ષામાં બેસીને બસ સ્ટેશને પહોંચ્યા. અલગ અલગ રિક્ષામાં બેસીને બધા બસ સ્ટેશને પહોંચ્યા. ત્યાં અમે બસમાં બેસી દમણના જંપોર બીચે પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? એ ખાસ ધ્યાન રાખજો, ક્યાં પહોંચ્યા? જંપોર. જંપોર બીચે પહોંચ્યા. દમણના કયા બીચે રિયાનું કુટુંબ અને મામાનું કુટુંબ પહોંચ્યું હતું પહેલાં? જંપોર. બીચ પર ખૂબ જ ભીડ હતી. બીચ ઉપર બધા ફરવા, આપણે જેમ ફરવા જઈએ છીએ, જેમ રિયાનું કુટુંબ અને મામાનું કુટુંબ ફરવા ગયું, તેમ બીજા કુટુંબો બધા હોય એટલે બીચ ઉપર ઘણી ભીડ હતી.
લોકો દરિયા કિનારે મોજ માણવા આવ્યા હતા. દરિયા કિનારે ઠંડા ઠંડી રેતીમાં બેસવા, પછી નાસ્તો લાવે એ કરે, બધું એ રીતે અલગ અલગ રીતે મોજ માણતા હતા. આનંદથી સમય પસાર કરવા આવ્યા હતા ઠંડકમાં. કેટલાક લોકો હોડીમાં બેસી દરિયામાં ફરતા હતા, કેટલાક લોકો હોડીમાં બેસીને પણ દરિયાની સેર કરતા હતા. કોઈ ઘોડા ઉપર તો કોઈ ઊંટ પર બેસીને ફરતા હતા. બીચ ઉપર ઘોડા ઉપર અને ઘોડાની અને ઊંટની સવારી હતી, તો ઘણા લોકો ઊંટ ઉપર બેઠેલા હતા, ઘણા લોકો ઘોડા પર બેસીને ફરતા હતા. નાના બાળકો દરિયા કિનારે રેતીના ઘર બનાવતા હતા. એ દેખાય છે ને, નાના બાળકો શું કરે છે, રેતીના નાના નાના ઘર બનાવે છે. મને તો આ બધું જોઈને ખૂબ જ મજા આવી. રિયા શું કહે છે, મને તો આ જોઈને ઘણી મજા આવી. હું હિમાક્ષ, શ્રીલ અને આર્નવ પણ રેતીમાં ઘર બનાવવા બેસી ગયા. પછી બધાને જોયા ઘર બનાવતા, એ પણ ચારે જણા શું કરવા લાગ્યા, રેતીના ઘર બનાવવા માટે દરિયાકાંઠે બેસી ગયા. અમને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવી. એકદમ ઠંડી ઠંડી રેતી હોય અને રમવાની કેવી મજા આવી છે એ બધાને નવાઈ લાગતી હતી. કોને, હિમાક્ષ અને રિયાને, તો એ લોકો તો મજા પડી ગઈ. બધાને મજા આવે ને જ્યારે આપણા ફ્રેન્ડ સર્કલ ભેગું થઈને આવું બધું રમવાનું હોય, બીચ ઉપર ફરવાનું હોય, તો મજા આવે ને. હવે આગળ, એટલામાં મામા હોડીની ટિકિટ લઈને આવ્યા. હવે પહેલાં બીચ ઉપર ફરી લીધું, બીચ ઉપર ફરી લીધું એટલે ઘર બનાવ્યા ને એવું બધું કર્યું ચારે જણાએ. હવે આગળ ફરવા જાય છે, કઈ જગ્યાએ, હોડી. મામા હોડીની ટિકિટ લઈ આવે, એ લોકો દરિયાની અંદરની સફારી, અંદરની સવારી એટલે કે અંદરની મુસાફરી કરશે, ત્યાં ફરશે. અમે હોડીમાં બેસી દરિયાની મુસાફરી કરી. પહેલાં તો મને હોડીમાં બેસતા બીક લાગતી હતી. કેમ બીક લાગતી, એમને એમ થતું કે હોડી ક્યાં ગુંદી થઈ જશે, હું દરિયામાં ડૂબી જઈશ, કંઈ કોઈ અકસ્માત થઈ જશે, એટલે એને બીક લાગતી હતી પાણીથી. હું મમ્મી પાસે બેસી ગઈ, બીક ના મારી રિયા ક્યાં બેસી ગઈ, એની મમ્મીની જોડે. દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા આવી. દરિયાની મુસાફરી કરવાની ખૂબ મજા હતી, લહેરાતા મોજા વગેરે જોવાની, એને અંદર નાની નાની માછલીઓ દેખાતી હોય એ બધું જોવાની એને ખૂબ મજા આવી. પછી અમે ઘોડે સવારી, ખાસ ધ્યાન રાખજો, ઘોડે સવારી અને ઊંટ સવારી પણ કરી. પરીક્ષા દરમિયાન પૂછાય છે કે રિયાએ સેના ઉપર સવારી કરી, તો ઘોડે સવારી અને ઊંટ સવારી કરી. બીચ ઉપર પહેલાં દરિયામાં ફર્યા, પછી ઘોડે સવારી અને ઊંટ સવારી કરી, પાછા આવીને બીચ ઉપર સવારી કરી. ત્યાર પછી અમે કિનારે બેસીને નાસ્તો કર્યો. જે જોડે લઈ ગયા હતા એ નાસ્તો પણ કિનારા ઉપર બેસીને કર્યો. પહેલાં દરિયાની મુસાફરી કરી, પછી બીચ ઉપર આવીને ઘોડો અને ઊંટ એ બંનેની મુસાફરી કરી. પછી શું કર્યું, નાસ્તો લાવ્યા હતા એ બધું નાસ્તો કર્યો. પછી શું થયું, હવે સૂર્ય આથમી ગયો એવું લાગે છે ને. અહીં આ ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો આપણને સૂર્યાસ્ત એટલે કે સૂર્ય આથમી ગયો, એમનો દિવસ પૂરો થઈ ગયો હોય એવું લાગે છે. હવે શું કરે છે રિયા એ આપણે જોઈએ. હવે સાંજ પડવા આવી, સાંજ પડવા આવી. સૂરજ દાદા દરિયાના પાણીમાં ડૂબતા હોય તેવું દેખાતું હતું, કે સૂરજ દાદા પાણી દરિયાના પાણીમાં હવે ડૂબતા હોય એવું લાગતું, દેખાય છે ને. તેઓ આકાશ રંગબેરંગી દેખાતું હતું. સૂરજ ડૂબતો હોય તો પીળા, કેસરી, લાલ એવા રંગનું રંગબેરંગી દેખાય છે. દરિયા કિનારે ફોટા અને વિડીયો પણ લીધા. એણે શું કર્યું, રિયાએ પોતાના પપ્પાના મોબાઈલમાં એ ફોટો અને વિડીયો પણ લીધા. કોને બતાવવાના હતા, એની ફ્રેન્ડ જીયાને બતાવવાના હતા, ખબર છે ને તમને. અંધારું થઈ ગયું, અમે મામાના ઘરે પાછા આવ્યા. હવે અંધારું થઈ જાય એટલે ફરવાની મજા આવે નહીં, તો પછી એમણે શું કર્યું, હવે ચલો હવે બધી મજા માણી લીધી, હવે ઘરે જઈએ, મામાના ઘરે જઈએ. મારી આ લાંબી મુસાફરી રસપ્રદ અને યાદગાર બની. લાંબી મુસાફરી એટલે કે જ્યાંથી એ લોકો આવ્યા હતા ને, ભુજથી તે વાપી સુધીની મુસાફરી અને વાપીમાં ફરવાની, દમણમાં ફરવાની, એ બધી મુસાફરી એની યાદગાર અને રસપ્રદ એટલે કે મજા આવી ગઈ. હવે જોઈએ તે પાઠ દરમિયાન આપણે આ અત્યાર સુધીના સવાલ જવાબ જોઈએ. ચલો તો પહેલો સવાલ શું પૂછ્યો છે વિદ્યાર્થી મિત્રો, મામાના ઘેર જવા રિયાના કુટુંબે કેમ બે રિક્ષા કરવી વિચારી અને કહો. કેમ, મેં પહેલાં જ તમને કહ્યું હતું ને, મામાને ત્રણ અને રિયાનું કુટુંબ ચારે કરીને સાત હતા. સાત વ્યક્તિ એક રિક્ષામાં બેસી શકે નહીં, માટે
બંને અલગ અલગ રિક્ષા બે રિક્ષા કરવી પડી, કારણ કે માણસોની સંખ્યા વધારે હોવાથી બે રિક્ષા કરવી પડી. તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયો છો? કઈ કઈ જગ્યાએ? હા, અમે ઘણા બધા દરિયા કિનારે ફરવા ગયા છીએ, પણ તમને જે આવડતા હોય એ દરિયા કિનારે લખાય છે. પરીક્ષા દરમિયાન પૂછાય તો તમને જે દરિયા કિનારો યાદ આવે જ્યાં ફરવા ગયા હોય તે લખવાનું. અમે સોમનાથ, ચુરવાડ, તમે દીવ, દમણ, ગોવા વગેરે જે દરિયા કિનારે ફરવા ગયા હોય એ લખી શકાય છે. દરિયા કિનારે રિયાએ શેની સવારી કરી આ ખાસ ધ્યાન રાખવાનું રહેશે. મેં પાઠ સમજાવતી હતી, અગાઉ સમજાવતી હતી ત્યારે મેં કીધું હતું ને કયાના ઉપર એની સવારી કરી હતી, ઘોડા અને ઊંટ ઉપર સવારી કરી હતી. દરિયા કિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી હતી. પરીક્ષા લક્ષી છે. રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા કેટલા કલાક લાગ્યા? કેટલા બધા કલાક લાગ્યા રિયાની ટ્રેનને ગાંધીધામથી પહોંચતા અહીં વાપી આવતા? રિયાની ટ્રેનને ગાંધીધામથી વાપી પહોંચતા 13 કલાક અને 10 મિનિટ લાગી. કેટલા? 13 કલાક અને 10 મિનિટ. હવે આગળ જોઈએ શિક્ષક માટે છે. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે દરિયા કિનારે, નદી કિનારે, મેળામાં અને અહીંયા અન્ય કોઈ જોવાલાયક સ્થળો વિશે ચર્ચા કરો. આપણે દરિયા કિનારે પણ ફરવા ગયા છીએ, નદી કિનારે પણ ફરવા અને મેળામાં પણ, પછી અન્ય જોવાલાયક સ્થળો એટલે કે આપણે આ કાંકરિયા છે, પછી રિવરફ્રન્ટ છે, એ બધા જોવા ગયા છીએ. ત્યાં કઈ કઈ જગ્યાએ ટિકિટ લેવી પડે છે? હવે તો દરેક જગ્યાએ હવે ટિકિટ થઈએ કે મેળામ જવું હોય તો એ ટિકિટ લેવી પડે, કાંકરિયા જવું હોય તો એ ટિકિટ લેવી, પછી દરિયા કિનારે કોઈ રાઇડ્સમાં બે દરિયા કિનારે જે રીતના ઘોડા, હાથી, ઊંટ ઉપર બેસવું હોય તો એ ટિકિટ એટલે કે ટિકિટના પેટે પૈસા પણ ચૂકવવા પડે છે. આ જગ્યા પર શી કાળજી રાખવી જોઈએ, શું ખાવું શું ના ખાવું જેની સમજ આપી. આપણે તો ઘરનો જ નાસ્તો ખાવો જોઈએ અને પોતાનાથી અથવા બીજાથી અકસ્માત ન થાય તેની કાળજી રાખવી જોઈએ. ફરવાની મજા આવે છે ને? રિયા સાથે આપણે પણ ફરી રહ્યા છીએ, એના મામાના ઘરે મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો? હવે આગળ શું સવાલ પૂછે છે? કયા કયા વાહનોમાં મુસાફરી કરવા માટે ટિકિટની ખરીદી કરવી પડે છે? હવે કયા કયા વાહનોમાં આપણે ફરવા ગયા હોય તો કઈ કઈ વસ્તુઓમાં બેસીએ છીએ તો એમાં આપણે ટ્રેનની જેમ ટિકિટ લેવી પડે છે. તો એક ટ્રેન હોડીમાં બેસવું હોય એમાં પણ ઉડન ખટોલા, એક જગ્યાથી બીજી જગ્યાએ પર્વતો પર જવા માટે, સ્ટીમરમાં, વિમાનમાં અને મેટ્રોમાં મુસાફરી કરવા માટે આપણે ટિકિટની ખરીદી કરવી પડે છે. આ બધા જગ્યાએ આપણે ટિકિટ લેવી જ પડે, ટિકિટ માટે પૈસા ચૂકવવા જ પડે. ઘણીવાર આપણે કોઈ જગ્યાએ પ્રવેશ કરવા ટિકિટ લેવાની જરૂર પડે છે. તમે આવી જગ્યાઓની વિશે, હવે આ કોઈ જગ્યા કે આપણે આ જગ્યાએ અંદર એન્ટ્રી કરવી હોય એટલે કે અંદર દાખલ થવું હોય તો આપણે ટિકિટ લેવી પડે, તો એવી કોઈ જગ્યા છે? ઘણી બધી જગ્યાઓ, જેવી રીતે સિનેમાઘર આપણે થિયેટરમાં જઈએ છીએ ત્યાં, રિવરફ્રન્ટ ઉપર પણ, પછી ફ્લાવર શો હોય, મોટા ગાર્ડન હોય, પ્રાણી સંગ્રહાલય એટલે કે કાંકરિયા, પછી સરઘસ વગેરેમાં જવા માટે ટિકિટની જરૂર પડે છે. આ બધા મનોરંજનના કાર્યક્રમો જવા માટે આપણે ટિકિટની જરૂર પડે છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલ ટ્રેનની ટિકિટનું ચિત્ર જો, અહીંની ટિકિટનું ચિત્ર છે. આપણે કોઈ દિવસ ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ તો આ રીતે આપણને સફેદ રંગની ઉપર લાલ અક્ષર કે જુદા જુદા અક્ષરોની લખેલ હોય છે. નીચેની માહિતી ટિકિટમાં શોધો અને લખો. આ બધા સવાલ પૂછ્યા છે એ ટિકિટમાંથી શોધવી અને અહીંયા આપણે જવાબ લખવાના છે. તો ચલો જોઈએ પહેલું શું સવાલ પૂછ્યો છે વિદ્યાર્થી મિત્રો. ટ્રેનનો નંબર, હવે ટ્રેનનો નંબર ક્યાં લખ્યો હોય છે? ટિકિટ ઉપર જ લખેલ હોય છે. ટ્રેનનો નંબર છે બરાબર, કયો છે? 90 37 90 37 આ રહ્યો ટ્રેનનો નંબર. આ ટિકિટ નંબર છે, આ ટ્રેનનો નંબર છે, યાદ રાખજો. પરીક્ષા દરમિયાન આવું તો પૂછાતું નથી, પરંતુ આપણા રમૂજ ખાતર આપણને કોઈ ટિકિટ આપી હોય અને પછી આપણને કોઈક સવાલ પૂછી લે ત્યારે આપણે આ ટિકિટ જોયેલી હોય એના વિશે માહિતી મેળવેલ હોય તો આપણને ખબર પડી જાય છે. અહીં અલગ અલગ કેટલા પણ અંકો એટલે નંબરો આપેલા હોય છે. જ્યારે અહીં ગાડી નંબર લખ્યો હોય આમ જોવાનું, હા હા આમ જોઈએ એટલે આપણને ખબર પડી જાય, તો ગાડી નંબર છે 90 37. મુસાફરી ચાલુ થવાની તારીખ, જે દિવસે આપણે જવાનું છે એની તારીખ, કઈ તારીખનું રિઝર્વેશન એટલે કે આપણે કઈ તારીખની ટિકિટ ખરીદી છે? 24/12/2018 આવી રહી, 24/12/2018. હવે ડબ્બાનો બેઠક નંબર,
તો કયો છે ડબ્બાનો બેઠક નંબર? આવી રહ્યો એ વન છે, ત્રણેય એ વન. 21, 22 અને 23 આડા આવડા લખે છે, 21, 23 અને 22 છે ને. પછી ભાડું, ટિકિટના પૈસા. હવે ક્યાં લખે છે ટિકિટના પૈસા? જુઓ તો આવી રહ્યા કેટલા છે, અહીં લખેલ છે 2578 ઓનલી, એટલે આવી રહ્યા 2578 લખેલા છે ને. અહીં અંગ્રેજીમાં લખ્યું છે, અહીં અંકોમાં લખ્યું છે, જોયું ને. પછી શું કીધું છે, અંતર એટલે કેટલા કેટલા કિલોમીટર, એટલે આપણે જ્યાંથી બેઠા હોય ત્યાંથી કેટલા કિલોમીટરનું છે, 243 કિલોમીટર. ક્યાં લખેલું છે? આવી રહ્યું કિમી. તો આ કેટલા કિલોમીટર છે? 243. કેટલી વ્યક્તિઓ મુસાફરી કરે છે? કેટલી વ્યક્તિઓ મુસાફરી કરવાની છે ટ્રેનમાં? ત્રણ છે ને આવી રહ્યા. કેટલી સીટો બુક કરેલી છે આમાં? ત્રણ જણની. તો ત્રણ વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા છે, બરાબર. હવે આ ટિકિટમાં કેટલા પુરુષ અને સ્ત્રી માટે છે? અહીં લખેલ છે, અહીં જે આપણે ઘાટું થઈ ગયું છે તે દેખાતું નથી, અહીં લખેલ છે 2 પુરુષ અને 1 સ્ત્રી. તો તમને ટિકિટ જોવાની અને કોઈ આપણને પૂછે તો આપણને ખબર પડે. કઈ જગ્યાથી ટિકિટ હતી? બાંદ્રાથી રતલામ, બાંદ્રાથી રતલામ જવાની ટિકિટ હતી. તારીખ પણ આપેલી છે, ખબર પડી ગઈ. સમય પણ આપેલો છે 14:36, એટલે કે 14 એટલે ગણિતમાં આપણે ભણ્યા હતા. આ રિટર્ન ટિકિટ છે, રિટર્ન એટલે રિઝર્વેશનમાં જવાની તારીખ પણ હોય ને આવવાની તારીખ અને સમય સાથે આપેલ હોય તો 24 તારીખે ટ્રેનમાં બેઠા પાછા ફરવાનું હોય એની પણ તારીખ આપેલ હોય છે, પણ આ જવાની છે રિઝર્વેશનની હોય તો અહીં બીજી તારીખ પણ લખ્યું કે પાછા આવવાની ટિકિટ. એ રીતે આપણે ટિકિટની માહિતી મેળવી શકીએ છીએ. તો તમે ટ્રેનમાં મુસાફરી કરી હશે, બસમાં પણ જોઈ જશે આપણે ટિકિટો, એ જ રીતે ટ્રેનની ટિકિટ પણ જોઈ. બીજી કઈ માહિતી તમે ટિકિટમાં શોધી શકો છો? બેસવાનું સ્થળ બાંદ્રા ટર્મિનલ, ઉતરવાનું રતલામ જંકશન, મેં બતાવ્યું હતું ને, ટ્રેનનું નામ અવધ એક્સપ્રેસ, એ બધું આપણે અંદર જોઈ શકીએ છીએ. રેલવેનું સમયપત્રક દરેક ટ્રેનના માર્ગ વિશે વિગત આપે છે. જે રેલવેનું સમયપત્રક હોય તો દરેક ટ્રેન વિશે માહિતી, કે આ ટ્રેન આટલા વાગે ઉપર છે, આટલા કિલોમીટર છે, એ માહિતી આપે છે. આ ઉપરાંત સ્ટેશનનો અને ટ્રેન કયા સમયે પહોંચશે, કયા સ્ટેશને છોડશે, કાપેલું અંતર વગેરે વિગત આપેલ હોય છે. તેમાં રેલવેના સમયપત્રકમાં આવી રીતના બોર્ડ મારેલું હોય છે. રેલવે સ્ટેશન તો શું, આપણે બસ સ્ટેશન પર જઈએ ત્યાં પણ આવું બોર્ડ મારેલું છે કે આ ભાઈ આટલા વાગે ટ્રેન છે, આટલા વાગે ટ્રેન છે, કે આટલા વાગે બસ છે, આ સ્ટેશન ઉપર, કે 1, 2, 3 નંબર હોય. આપણે લાલ દરવાજે જઈએ છીએ તો પણ નથી લખેલું હતું, બધા અલગ અલગ નંબરોવાળા સ્ટેશન હોય છે એના ઉપર લખેલું હોય છે કે આ ભાઈ આટલા વાગે આ બસ આવશે, એમાં બેસું, આ બસ અહીંથી જશે, ખબર હોય ને આપણને. એ રીતે આપણે આપણા સ્ટેશને પહોંચી જઈએ છીએ. આપણે રેલવે સ્ટેશનથી રેલવે સમયપત્રકની ખરીદી શકીએ છીએ. હવે આપણને એમ લાગે કે બીજી વખત આવવું હોય તો આપણે ફોન કે કંઈ બીજી માહિતી લેવી, એના કરતાં રેલવે સ્ટેશન પરથી જ આપણે આખું સમયપત્રકની આપણે માહિતી મેળવી લઈએ, અથવા એને ખરીદી પણ કરી શકીએ છીએ, જે ફોર્મ એટલે કાગળમાં લખેલા આવે, અથવા આપણે પેમ્ફલેટ તરીકે ખરીદી શકીએ છીએ. રિયાએ મુસાફરી કરેલી ટ્રેનના માર્ગની વિગતો સમયપત્રકમાં આપેલી છે. કયું કયું સ્ટેશન છે, કેટલા વાગે પહોંચ્યા, ત્યાંથી ઉપરી ટ્રેન કેટલું મિનિટ ત્યાં રોકાયા, કેટલા કિલોમીટર કાપ્યું અને કેટલા દિવસ થયા તે લખેલ છે. કેટલા દિવસ ટ્રેન ત્યાં પહોંચી એ લખેલ છે. જુઓ અને પ્રશ્નના જવાબ આપો. બાજુના પેજે પ્રશ્ન આપ્યા છે તે એના જવાબ લખવાના છે. જુઓ તો સ્ટેશન કેટલા બધા હતા? ભુજથી, એ જ્યાંથી ઉપડી હતી એ તો ગામ ભુજ, ભુજથી એ લોકો ગાંધીધામ આવ્યા અને મામાના ઘરે જવા માટે વાપીની ટ્રેન તેમની ક્યાંથી હતી? ગાંધીધામથી હતી. ક્યાંથી હતી? ગાંધીધામ. એ લોકો રહેતા હતા ક્યાં? ભુજ. તો ભુજથી એની ટ્રાવેલ એટલે કે એની મુસાફરી શરૂ થઈ વાપી સુધીની. તો કેટલા સ્ટેશન આવ્યા વચ્ચે કેટલા આવ્યા? 19. ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામખીડિયાળી, માળિયા મિયાણા, માળિયા મિયાણા, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, આપણું અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા,
भरूच, अंकलेश्वर, सूरत, नवसारी, वलसाड અને વાપી. કેટલા દિવસ થયા એમને? બે દિવસ થયા પહોંચતા. કેટલા દિવસ થયા? બે દિવસ થયા પહોંચતા, બરાબર ને? હવે એના લગતા, આ કોષ્ટકને લગતા કઈ છે? કચ્છ એક્સપ્રેસનું છે. આ માળખું શેનું છે? કચ્છ એક્સપ્રેસ. ગાડીનો નંબર કયો છે? ક્યાં લખ્યું? આવી રહ્યો 19132. 19132 અને શેનું માળખું છે? આ કચ્છ એક્સપ્રેસનું. હવે એના લગતાના સવાલ જે બાજુ પૂછ્યા છે, ચલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ફટાફટ. શું સવાલ પૂછ્યો છે? પહેલો જોઈએ, નીચેના સ્થળોએ ટ્રેનને પહોંચવાડવાનો સમય, પહોંચવાનો સમય લખો. તમને ખબર છે ને મેં કીધું હતું ને, ટ્રેનમાં 24 કલાકની ઘડિયાળ હોય છે. તો ગાંધીધામે 20:55, 20:55 એટલે રાતના કેટલા થાય? 8:55. અમદાવાદ 2:35, સુરત 7 કલાકે. પછી કોષ્ટકમાં આપેલ આવા સ્ટેશનના નામ ઉપર ગોર કરી રિયાની ડાયરીમાં લખેલ છે. હવે ડીઆઈ પોતાની ફ્રેન્ડ જીયાને બતાવવા માટે એને બધા સ્ટેશનોની ગોળ ગોળ લિસ્ટ કરી છે કે આ સ્ટેશને મેં આટલા વાગે પહોંચ્યા એમ. ટ્રેન કયા સ્ટેશને ઉપડી હતી? ટ્રેન કેટલા વાગે ઉપડી હતી? ટ્રેન ભુજથી ઉપડી હતી. કેટલા? 19:50. 19:50 એટલે કેટલા થાય? 7:50. પછી ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતા સુધી કેટલા કિલોમીટર અંતર કાપ્યું? 58 કિલોમીટર અંતર કાપ્યું. મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી? બે કીધું ને, વાપી બે દિવસે પહોંચી, બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી. ફિયોના, જે એને રિયાને ટ્રેનમાં મળી હતી, ફિયોના ટ્રેનના ઉતરી ત્યારબાદ રિયાએ વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો? રિયાને વાપી પહોંચતા 6:38 એટલે 6:38 જેટલો સમય લાગ્યો. ફિયોના અને રિયાએ કેટલા કિલોમીટર સાથે મુસાફરી કરી? 347 કિલોમીટરની મુસાફરી સાથે કરી. રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિલોમીટરની મુસાફરી, જ્યાંથી એ લોકો ભુજથી તે વાપી સુધી? કેટલા? 622. કેટલા? 622 કિલોમીટર. તમને ડાયરી લખવી ગમે છે? હા, કેમ, તમે તો નિયમિત લેસન કરો એટલે તમને ડાયરી પણ લખવી ગમે. એક નોટબુક લો. ચલો નોટબુક લો. તમે અઠવાડિયાના દરેક દિવસે શું કર્યું એ વિશે લખો. આપણે ખાધું, પીધું, ઊંઘ્યા, રમ્યા, મસ્તી કરી, તોડી ફોડી બધું લખવાનું. તમારા વિચારો અને લાગણીની પણ લખો કે આ ભાઈ મને ગુસ્સો આવ્યો, મને એ રડવું આવ્યું, એ બી. તમારી ડાયરીની વાતો મિત્રો સાથે આપણે કરી વાંચો કે જુઓ. તો પછી તમારા ફ્રેન્ડને તમારા ઘરે બોલાવી અને એ ડાયરીમાં આપણે જે જે લખ્યું હોય એ વિશે આપણે આપણા ફ્રેન્ડને માહિતી આપીશું. હવે ખબર પડી ગઈ રિયા કેટલા વાગે પહોંચી ગઈ વાપી. રિયાને ભુજથી વાપી પહોંચતા અરે રિયાએ ત્યાં શેની શેની ઘોડા અને ઊંટ ઉપર સવારી કરી. રિયાની ટ્રેન કેટલા કલાક મોડે પહોંચી હતી? 2 કલાક. એ બધું આપણે જોયું. પછી સમયપત્રકમાં પણ આપણે જોયું શું શું આપેલું હોય છે, ટાઈમ, તારીખ, એ બધું આપેલું હોય છે ને સમયપત્રકમાં. અહીં આપણે જોયું તો અગાઉના પેજ. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે આ પાઠ દરમિયાનનું આપણે હોમવર્ક મેળવી લઈએ, જે તમે ધ્યાનથી સાંભળજો, જેના કારણે તમને હોમવર્ક કરવામાં કોઈ તકલીફ પડે નહીં. અગાઉ આપણે પ્રકરણ સાત સુધી પર્યાવરણના ચોપડામાં લખ્યું છે. હવે નવા પેજે સુંદર સરસ અક્ષરે લખીશું. પ્રકરણ 8, રિયા પહોંચી મામાના ઘેર. પ્રકરણ 8 લખીશું. શું છે? રિયા પહોંચી મામાના ઘેર. એમાં આપણે જોઈશું કયા સવાલ જવાબો લખીશું. એ આ જે મેં પેનથી ટીક કર્યા છે એ સવાલ લખીશું, સવાલ જવાબ લખીશું. પછી તમારે આ ટિકિટ વિશે માહિતી લેવી હોય તો આપણે આખો પોઈન્ટ લખીશું. ટિકિટ દોરવાની નથી, ટિકિટ દોરવાની નથી, તેના માત્ર સવાલ જવાબ વિશે નોંધ મેળવીશું. પછી આ લખીશું, આ સમયપત્ર દોરવાની જરૂર નથી. હવે આ પેજના ઉપરથી માંડીને નીચે સુધીના દરેક સવાલ જવાબ લખીશું. તમને લેશન વિશે પૂરી માહિતી મળી ગઈ ને? આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું આગળના પિરિયડ દરમિયાન.